नमस्कार विद्यार्थी मित्रों, हूँ जय पटेल। आज आप धोरण 12 नी अंदर इकोनॉमिक्स में चेप्टर नंबर 8 कृषि क्षेत्र विषय जोईए। सौथी पहला कृषि क्षेत्र नु महत्व, जे 3 मार्क्स नी अंदर के 2 मार्क्स में प्रश्न पूछाय। भारत में कृषि क्षेत्र पुरातन काल थी महत्व रहे छे। प्राचीन काल थी आपणे जोईए तो कृषि क्षेत्र नु महत्व रहेलू छे। भारत प्राचीन समय थी खेती प्रधान देश तरीके ओळखाय छे। भारत में कृषि क्षेत्र देशनी जीवादोरी समान गणाय छे। कृषि क्षेत्र देशनी जीवादोरी समान छे, तेथी तेने अर्थतंत्रनी करोड़रज्जु समान पण गणवामां आवे छे। तमारे 2 मार्क्सना प्रश्नमां आवे कि भारत में कृषि क्षेत्र ने अर्थतंत्रनी करोड़रज्जु समान शा माटे गणवामां आवे छे, तो आज प्रश्न लखवानो छे, आज जवाब लखवानो छे। भारतीय अर्थतंत्रना विविध क्षेत्रों कृषि क्षेत्र पर अवलंब छे। जो कोई कारणसर भारत में कृषि क्षेत्र उत्पादन में निष्फळता मळे तो अनाज, शाकभाजी, फळफळादि, फूलो तेमज उद्योगों में काचा माल तरीके वपराता रोकड़िया पाक जेनी अछत वर्ताय छे, जेथी तेनो भाव वधे छे અને લોકોનું જીવન ધોરણ નીચું જાય છે। કારણ કે ઉત્પાદન ઘટી જાય એટલે ભાવ વધી જાય છે। દેશની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય છે। જો ખેત ઉત્પાદકતા નિષ્ફળ જાય તો વસ્તીની આવક પર પણ માઠી અસર થાય છે, એટલે આવક ઘટી જાય છે। ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉત્પાદન ઘટે છે, કારણ કે લોકોની આવક ઘટતા માંગ ઘટી જાય છે। લોકોની આવક ઘટે એટલે શું થઈ જાય, માંગ ઘટે છે। सेवा क्षेत्र में पण मांग घटे छे अने आवक घटवाथी ते निष्फळ निवड़े छे। आम कृषि क्षेत्र निष्फळ जता देशनुं अर्थतंत्र खोरवाय छे। आ कारणथी देशना अर्थतंत्र ने देशनी करोड़रज्जु समान गणवामां, तो देशना कृषि क्षेत्र ने देशनी करोड़रज्जु समान एटला माटे गण्युं छे कि त्रणे त्रण क्षेत्र में जो निष्फळ कृषि क्षेत्र निष्फळ जाए तो प्राथमिक उद्योग सेवा ત્રણેય ઉપર ખરાબ અસર થતી જોવા મળે છે। હવે આપણે જોઈએ કે ભારતમાં કૃષિની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા પ્રસ્તાવના જોઈએ તો ભારત પ્રાચીન સમયથી કૃષિ આધારિત દેશ રહ્યો છે। દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તનો થયેલા જોવા મળે છે। જે આપણે જોઈએ, સૌથી પહેલા જોઈએ રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન વગેરેનો સમાવેશ થાય છે। 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો। તે 1956 થી શરૂ થયેલ ઔદ્યોગિકરણના કારણે તેમાં ઘટાડો થયો। વર્ષ 2011-12 ઘટીને રાષ્ટ્રીય આવક કેટલી થઈ ગઈ, 13.9%। તો અહીંયા કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો છે। કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય આવક ઘટવાનું કારણ બિન કૃષિ ક્ષેત્રમાં રોગ થયેલો ઝડપી વધારો, એટલે બિન કૃષિ ક્ષેત્રમાં વધારો થવાને કારણે કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયેલો જોવા મળે છે। બીજું, રોજગારી। તો ભારતમાં આઝાદી સમયે 72% લોકો કૃષિ દ્વારા રોજગારી મેળવતા હતા। આઝાદી પછી આપણે જોઈએ તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતા કૃષિ ક્ષેત્રમાં રોજગારીમાં ઘટાડો થયો। 2001-2 અંદર કૃષિ ક્ષેત્રે રોજગારી 58% હતી, જે ઘટીને 2014-15 49% થઈ। તો રોજગારીમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે। નિકાસની આવક જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રની અમુક ચીજ વસ્તુઓ દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી થાય છે, એને કારણે તેવી વસ્તુની આયાત આપણે બીજા દેશમાંથી કરવી પડે છે। એના માટે વિદેશી ઊંડિયામણ મેળવવા જરૂરી નિકાસો પણ કરવી પડે, કારણ કે વિદેશમાંથી લાવવા માટે આપણે ઊંડિયામણ ચૂકવવું પડે છે। આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઊંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે। દાખલા તરીકે ચા, મરી મસાલા, ફળો વગેરેની નિકાસ કરવામાં આવે છે।
आजादी समय भारत में कुल निकासनी निकास आवक 70% कृषि क्षेत्र माथी मळती हती। देश में विकास माथी उद्योग अने सेवा क्षेत्र अग्रस्थाने होवाथी कृषि क्षेत्र नो निकास आवक में फाळो घटी गयो छे, जे 2013-14 में घटी ने 14.2% थयो हतो। जीवन धोरण नी वात करी तो विश्व में लोकोना जीवन नो प्राथमिक आधार कृषि क्षेत्र रहे छे। भारत में पण लोकोना जीवन धोरण में सुधारो करवानुं कार्य कृषि क्षेत्र करे छे। कृषि क्षेत्र ना मुख्य बे पाक छे, अनाज अने अनाजेतर। तमारे आ बे मार्क्स नी अंदर प्रश्न पूछाई शके आटलो मुद्दो। अनाज में मुख्यत्वे धान्य पाको नो समावेश थाय, तेमने उत्पादित करी भारत स्वावलंबन बन्यो छे। रोकड़िया पाको जेके जेवा के रू सण मगफळी शेरडी तेलबिया वगैरे नो उपयोग काचा माल तरीके थाय छे। हालना समय नी वात करिए तो खेडूतो शाकभाजी फळफळादि फूल वगैरे नी पण खेती करता थया छे। भारत में अनाज नी माथाडी प्राप्ति 1951 में दैनिक 395 ग्राम हती, जे 2013 में 511 ग्राम थई छे। आम लोकोनुं जीवन धोरण ऊंचू आवता सरेराश आयुष्यमां पण शुं थयेलो छे, वधारो थयो छे। कृषि उत्पादन में वधारो तो भारत में 1950-51 करता 2013-14 में कृषि क्षेत्र हेक्टर दीठ उत्पादन में मोटा पाये वधारो थयो छे। तो अनाज की बात करिए तो मेट्रिक टन जोईए 51.0 1950-51 में तो 2013-14 में 264.4 अने वधारो थयो 5 गणो। तो अनाज की अंदर 1950-51 थी 2013-14 में 5 गणो वधारो थयो। कठोर में जुए तो 2.5 गणो वधारो थयो छे। शेरडी नी अंदर 5 गणो वधारो, तेलेबिया में 6.35 गणो वधारो, कपास नी अंदर 17 गणो वधारो छे। आ बे कोष्टक नी अंदर याद राखजो, बाकीना आंकड़ाओ खाली याद करजो, ना याद रहे तो चिंता करवानी कोई जरूर नथी। तो त्यार पछी छेल्लो मुद्दो जुए औद्योगिक विकासना विकासनो पायो। तो औद्योगिक क्षेत्रे जरूरी एवी काचा मालनी जरूरियात कृषि क्षेत्र द्वारा पूरी पाडवामां आवे छे, जेथी औद्योगिक क्षेत्रनो विकास शक्य बनी सके। उत्पादित वस्तुओ माटेनुं भारतमां सौथी मोटुं बजार ग्राम क्षेत्र छे। ए कारणे भारतनी लगभग 69% वस्ती ग्राम विस्तारमां वसवाट करे छे। ग्राम विस्तारना लोकोनी आवक वधे तो ज औद्योगिक क्षेत्रे उत्पादन थती चीज वस्तुओनी मांगमां वधारो थाय अने उद्योगोनो विकास थाय। तो गामडानो पण विकास थवो जोईए। आम औद्योगिक विकास कृषि क्षेत्र पर आधारित छे, कारण के कृषि क्षेत्रनो विकास थाय तो गामडाना लोकोनी आवक वधे तो ज उद्योगोमां जे उत्पादित थती वस्तुओ खरीदे अने उद्योगोनो विकास करे।